પીએમસી બેંકના એમડી જોય થોમસ અને પૂર્વ ડિરેક્ટર એસ સુરજીતસિંહ અરોરાને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં એક્સપ્લેનેડ કોર્ટે જોય થોમસને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા. તો સુરજીતસિંહ અરોરાના 22 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ અગાઉ બુધવારે મુંબઈ પોલીસની આર્થિક ગુના વિંગની વિશેષ ટીમે સુરજીતસિંહની પૂછપરછ કરી હતી, જે બાદ સુરજીતસિંહની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા બેંકના પૂર્વ ચેરમેન વારિયામસિંહ, મેનેજિંગ ડાયરેક્ટર જોય થોમસ અને એચડીઆઈએલના માલિક રાકેશ અને સારંગ વાધવાનની ધરપકડ કરવામાં આવી હતી.